अस्सलाम वालेकुम बाड़को जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग धोरण चार विषय गुजराती बाड़को आपणे पुनरावर्तन करी रह्या हता आपणे एकम कसोटी 8 एप्रिल मासमां जे लेवानी छे ते मंगळ अने बुधवारे छे गणित अने गुजरातीनी परीक्षा तेनुं पुनरावर्तन आपणे करी रह्या छे। आजे आपणे शब्दोने शब्दकोशना क्रममां गोठवो तेमज वाक्य कोण बोले छे ते लखो तेनुं पुनरावर्तन करीशुं। चालो जोईए, जुओ आ छे शब्द। आपणे पहेला ऊपर आपेला शब्दो ध्यानथी वाँची જઈશું। સંપર્ક, પ્રયત્ન, ઈજા, ટોળું, ટૂંકું, બરાબર? બાળકો આપણે પહેલા તો સ્વરના મૂળાક્ષરોથી શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાની શરૂઆત કરીશું। સ્વરના મૂળાક્ષરોથી શરૂઆત કરીશું તો સ્વરના મૂળાક્ષરો છે બાળકો અ આ ઈ ઈ, બરાબર? ઓ ઔ અમ અહ। અહીંયા આપણને શબ્દ છે ઈજા, બરાબર? તો આ ઈજા શબ્દ આપણે અહીંયા લખીશું પહેલા। બીજો કોઈ શબ્દ છે સ્વરના મૂળાક્ષરવાળું? ના। હવે આપણે વ્યંજનવાળા મૂળાક્ષરોથી શરૂઆત કરીશું। ચાલો, વ્યંજનવાળા મૂળાક્ષરો એટલે કે કથી અગ્ન, ક ખ ગ, બોલો તો બાળકો, ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ, ટ ટૂંકું, બરાબર? ટને દીર્ઘાવાળું પણ છે અને ટને અનુસ્વર પણ છે, એટલે કે આ શબ્દ ટોળું આ શબ્દથી પહેલા આવશે, ટૂંકું, બરાબર? પછી બીજો શબ્દ આવશે ટોળું, બરાબર? ટોળું। હવે આગળ વધીએ, ઠ ડ ધ ન પ, પ્રયત્ન, પછી છે સંપર્ક એટલે કે પ, ફ બ ભ મ ય ર લ વ શ સ, સંપર્ક, બરાબર? બાળકો આ જુઓ શબ્દ, ધ્યાનથી તમારે શબ્દોને શબ્દોને કોષના ક્રમમાં ગોઠવવાનું રહેશે આવી રીતે। પહેલાં સ્વરવાળા મૂળાક્ષરોને, મૂળાક્ષરોથી શરૂ થતા શબ્દોને પહેલાં આપણે લઈશું, પછી એ શબ્દો લખાઈ જાય અને વ્યંજનવાળા મૂળાક્ષરો એના પછીથી લઈશું। આવી જ રીતે નીચે જુઓ, બીજું છે આપણું સરદાર, નામદાર, બિરબલ, અકબર, બરાબર? હવે અહીંયા પહેલું જ છે આપણે જોઈશું સ્વરવાળા મૂળાક્ષરોમાં અ, અ છે બાળકો અહીંયા, એટલે કે આ શબ્દ પહેલાં લખીશું અકબર, લખ્યું અકબર। હવે બીજો કોઈ નથી સ્વરવાળા મૂળાક્ષરો, એટલે કે વ્યંજનવાળા મૂળાક્ષરોથી આપણે શરૂઆત કરીશું, તો અહીંયા આવશે પહેલું ન। ચાલો બોલો, ન પ ફ બ એટલે કે બિરબલ, બ ભ મ ય ર લ વ શ સ સ, સરદાર, એટલે કે જે શબ્દ છેલ્લે બચે, છેલ્લે જે શબ્દ આવે તે છેલ્લો મૂળાક્ષર આપણે છેલ્લો શબ્દ અહીંયા લખીશું, એટલે કે તે છેલ્લે આવશે, સ હ અણ અક્ષ અને અગ્ન। બાળકો આવી રીતે તમારે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું રહેશે। આગળ જોઈએ, રહેમ, રહેમ, વગડો, ઝવેરાત, પાંદડું। બાળકો પહેલાં અહીંયા આવશે, અહીંયા કોઈ પણ સ્વરવાળા મૂળાક્ષરો નથી, બધા વ્યંજનવાળા મૂળાક્ષરો છે, એટલે કે આપણે અહીંયા ક કથી શરૂઆત કરીશું, ક ખ ગ ઘ ચ છ જ ઝ, આવી ગયું ઝ ઝબલાનું ઝ એટલે કે ઝવેરાત। પછી આવશે પાંદડું, તો ઝ પછી આવશે ઝ, ત સોરી ટ ઠ ડ ઢ,
અણ ત થ દ ધ ન પ પાંદડું આવી ગયું બાળકો પ પછી આવશે ફ બ ભ મ ય ર રહેમ ર લ વ વગડો છેલ્લે શું આવશે વગડો આગળ જોઈએ ઊંટ ફકીર ઉપર હુકમ બાળકો અહીંયા સ્વરવાળા મૂળાક્ષરો છે તો પહેલાં આપણે બોલી જઈશું સ્વરવાળા મૂળાક્ષરોને અ આ ઈ ઉ પહેલાં આ છોટો સોરી અડધો ઉ બરાબર ઉપર પછી આખો ઉ ઊંટ સમજણ પડી બાળકો પહેલો અડધો ઉ પછી આખો ઉ પછી અહીંયા બીજા કોઈ સ્વરવાળા મૂળાક્ષરો નથી હવે વ્યંજનવાળા મૂળાક્ષરો છે ક ખ ગ બોલી જઈએ બાળકો ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ ફકીર અને અંતે હુકમ આ શબ્દ છેલ્લો બાકી રહે છે એટલે કે આ શબ્દ છેલ્લે જ આવશે હુકમ આગળ જો બાળકો વૃક્ષ ધ્યાન ઓમકાર ઋષિ સંકલ્પ અહીંયા છે સ્વરવાળા મૂળાક્ષરો હા છે એટલે કે પહેલાં આવશે ઓમકાર અને ઋષિ એ પણ આ સ્વરવાળા મૂળાક્ષરોમાં અંતે આવે છે ઋષિ ઋ પછી વ્યંજનવાળા મૂળાક્ષરોમાં આપણે અહીંયા લખ્યું છે ધ્યાન ક ખ ગ માં ધ ધ અડધો છે એટલે કે પહેલાં ધ આવશે પછી આવશે વૃક્ષ અને અંતે આવશે સંકલ્પ આગળ જોઈએ બાળકો નરેન્દ્ર તારક દદીચી ભુવનેશ્વરી શબ્દકોશના ક્રમમાં ગોઠવતી વખતે આપણે અહીંયા કોઈ પણ સ્વરવાળા મૂળાક્ષરો નથી એટલે કે બધા વ્યંજનવાળા મૂળાક્ષરો છે તો ક ખ ગથી શરૂઆત કરીશું ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ધ ન પ ફ સોરી આપણે આગળ વધી ગયા ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ધ અણ અને ત આવી ગયા ત પર તારક પછી આવશે દધીચી પછી દ ધ ન નરેન્દ્ર ન પ ફ બ ભ અંતે આવશે ભુવનેશ્વરી સમજણ પડી બાળકો શિકાર સિંહ શિયાળો સાબદું હવે જુઓ અહીંયા શ અને સ આ બંને વ્યંજનવાળા મૂળાક્ષરો છે બરાબર હવે શી અહીંયા પણ શી છે અહીંયા પણ શી છે પણ એના પછીના મૂળાક્ષરને જોવાનું છે શિકાર અને શિયાળો તો પહેલાં ક આવે છે બાળકો ક કમલનું ક એટલે કે આ શબ્દને આપણે પહેલાં લખીશું શિકાર પછી લખીશું શિયાળો કેમ કે ય એ ક પછી આવે છે પછી આવશે શિયાળો હવે જુઓ સાબદું અને સિંહ તો સ અહીંયા પણ સ છે પરંતુ સ અને સને કાનો સા એ પહેલાં આવે પછી આવશે સને હસવઈ સિંહ સમજણ પડી બાળકો સને કહીને સ સને કાનો સા સને રસવઈ સિંહ એટલે પહેલાં આપણે સાબદું એ શબ્દ લખીશું અંતે લખીશું સિંહ બાળકો આ શબ્દકોશમાં તમને સમજણ પડી ગઈ હશે પહેલાં આપણે લખીશું અહીંયા શિકાર શિયાળો સાબદું સિંહ આગળ નવેમ્બર સૂર્ય માંચળો ઉપકાર જુઓ બાળકો અહીંયા સ્વરવાળા મૂળાક્ષર છે ઉપકાર અડધો ઉ તો પહેલાં એ જ લખીશું આપણે ઉપકાર આગળ આવશે નવેમ્બર નવેમ્બર એ વ્યંજનવાળું મૂળાક્ષર છે ન પ ફ બ ભ મ મ એટલે માછડો પછી અંતે કયો શબ્દ બાકી રહે છે સૂર્ય બાળકો અહીંયા આપણું શબ્દકોશના ક્રમમાં ગોઠવો અને તે પૂર્ણ થાય છે આગળ છે વાક્ય કોણ બોલે છે તે લખો જુઓ જેવો હુકમ નામદાર આ વાક્ય કોણ બોલે છે બાળકો બીરબલ ક્યારે બોલે છે જ્યારે અકબર બાદશાહ તરફથી તેને
छ મૂર્ખાઓને શોધી લાવવાનો હુકમ આપવામાં આવે છે ત્યારે બીરબલ આ વાક્ય બોલે છે। આગળ જોઈએ, પણ ઘોડા પર મુકતા શું થતું હતું? આ વાક્ય કોણ બોલે છે? બીરબલ, પેલા ઘોડે સવારને। આગળ, ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે। આ વાક્ય પેલા કાદવમાં પડેલો માણસ બોલે છે, કેમ કે તે બંને હાથ પોળા કરીને કબાટનો માં લઈ આપવા માટે જતો હતો અને તે રસ્તામાં કાદવમાં પડી જાય છે। આગળ છે, કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બીરબલને સજા થવી જોઈએ। આ વાક્ય કોણ બોલે છે? દરબારી। ક્યારે? જ્યારે બીરબલ એ બાદશાહ અકબરને છઠ્ઠો મૂરખનો સરદાર કહે છે ત્યારે એ દરબારી ઊભો થઈને આ વાક્ય બોલે છે। આગળ, પણ આ તો ચાર જ છે, મેં તને છ મૂર્ખા લાવવાનું કહ્યું હતું। આ વાક્ય કોણ કહે છે? બાદશાહ અકબર। જ્યારે બીરબલ ચાર મૂર્ખાઓને દરબારમાં લાવી હાજર કરે છે ત્યારે બાદશાહ અકબર આ વાક્ય કહે છે। આ ચાર તો આ નામ આપ નામદારે જોયા, પાંચમો હું। આ વાક્ય કોણ કહે છે? બીરબલ। એ બધા મૂર્ખાઓની ગણતરી કરતા કરતા પાંચમા નંબરે પોતાનું નામ કહે છે। આગળ, એણે ટકોર કરીને મને મારી ખરી વાતનું ભાન કરાવ્યું છે। આ વાક્ય કોણ બોલે છે? બાદશાહ અકબર। જ્યારે દરબારી બીરબલને સજા કરવાનું કહે છે ત્યારે બાદશાહ અકબર આ વાત કરે છે કે બીરબલે એમને ટકોર કરીને ખરી વાતનું ભાન કરાવ્યું છે। આગળ, તેની જમણી આંખ ફૂટેલી છે। આ વાક્ય કોણ બોલે છે? બાળકો, ફકીર, વેપારીને તેનું ઊંટનું વર્ણન કરતા કહે છે। તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું। આ વાક્ય કોણ બોલે છે? વેપારી। કેમ? એને લાગે છે કે ફકીરે એનું ઊંટ સંતાડી દીધું છે એટલા માટે તે એ જુઠ્ઠું જુઠ્ઠું બોલે છે કે એની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું। આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો। આ વાક્ય કોણ બોલે છે? વેપારી। કેમ કે તે ગુસ્સે થઈ જાય છે, ફકીર એ ઊંટનું વર્ણન બરાબર કરે છે પણ તેને બતાવતો નથી કે તેનો ઊંટ ક્યાં છે, એટલે ગુસ્સે થઈને આ વાક્ય વેપારી પોતાના સાથી મિત્રોને કહે છે। આગળ, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો। આ વાક્ય કોણ બોલે છે? ફકીર। જ્યારે રાજા એને સખત શિક્ષા કરવાનો હુકમ કરે છે ત્યારે ફકીર આ વાક્ય કહે છે। જીવનમાં નિડર બનો। આ વાક્ય નરેન્દ્ર બોલે છે। તારક જ્યારે ઝાડ પર ચડવાથી બીએ છે ત્યારે આ વાક્ય નરેન્દ્ર કહે છે। એ તો વડના વાંદરા ઉતારે એવો છે। આ વાક્ય કોણ કહે છે? દાદાજી। કેમ? એ તારકને જુએ છે કે તે પણ ઝાડ પર ચડવાની કોશિશ કરે છે ત્યારે દાદાજી આ વાક્ય કહે છે। આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા। નરેન્દ્ર તેના સાથી મિત્રોને ધ્યાનમાં બેસવાની રીત બતાવે છે ત્યારે પણ આ વાક્ય કહે છે। નરેન્દ્ર, તને અમારી એકેય બૂમ સંભળાય નહીં, દધીચી। આ વાક્ય કોણ કહે છે? દધીચી। જ્યારે સાપ નીકળ્યો ત્યારે બધા મિત્રો બૂમો પાડે છે ત્યારે નરેન્દ્ર તે ધ્યાનમાં બેસેલો હતો, તેને એકેય બૂમ સંભળાતી નથી ત્યારે તે ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે દધીચી એને આ વાક્ય કહે છે। તારે અમને એમને એકાદ ભજન સંભળાવવાનું છે। આ વાક્ય કોણ કહે છે? માતાજી। એના પુત્ર કોણ? નરેન્દ્રને શું કહે છે કે કોણ આવી ગયા? ગુરુજી। ગુરુજીને તારે એકાદ ભજન સંભળાવવાનું રહેશે। તું કેમ સાવ દુબળો પતળો અને નીચો છે? આ વાક્ય કોણ કહે છે? પંખી। પેલા છોડને કહે છે જેના પર એક પણ પાંદડું નથી, તે પંખી એ છોડ પર આવીને બેસે છે ત્યારે આ વાક્ય પેલા છોડને કહે છે। કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને? વાદળી। એ છોડ જ્યારે ઘટાદાર વૃક્ષ બની જાય છે અને ભર ઉનાળે વાદળી ઝરમર ઝરમર ઝાડ પર વરસે છે ત્યારે વાદળી આવીને ઝાડને કહે છે। હું તારો ભાર સહી શકતો નથી, છોડ। આ વાક્ય કોણ કહે છે? છોડ કોને કહે છે? પેલા પંખીને। પંખી આવીને છોડ પર બેસી જાય છે ત્યારે છોડ આ વાક્ય કહે છે કે હું તારો ભાર સહી શકતો નથી।
બાળકો, અહીંયા આપની આપણે આજની વિડીયો સમાપ્ત થાય છે. તમારે પુનરાત્મનામ આ બંને પ્રશ્નો તમારા નોટમાં લખવાના રહેશે એકવાર. અને સખત રીતે તમને કહી દઉં છું કે તમને આ પુનરાવર્તન કરવાનું જ રહેશે. સામે પરીક્ષા છે, યાદ પણ કરવાનું છે અને નોટમાં એકવાર લખવાનું પણ રહેશે. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.